તો ભારતે પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને 2 વર્ષ પૂર્ણ થયા છે. તેમ છતાં તેને લઈને નિવેદનો હજુ પણ યથાવત છે. સ્ટ્રાઇક પર તે સમયના લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ મહત્વની વાત કરી. તેમના મતે આ સ્ટ્રાઇકનો વધારે પડતો પ્રચાર કરાયો છે. ભારતીય સેનાએ ઉરી હુમલાનો બદલો લેવા માટે આ સ્ટ્રાઇક કરી હતી, પરંતુ દેશમાં આ મામલે સરકારે અને વિપક્ષે તેને રાજકીય મુદ્દો બનાવી દીધો, જે ખૂબ જ દુઃખદાયક હોવાની વાત કરી રિટાયર્ડ ઓફિસરે. જોઈએ આ અંગેનો અહેવાલ. ઉરી હુમલાનું જવાબી બદલો લેવા માટે સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાની બોર્ડર ક્રોસ કરી સેનાના બંકરો અને આતંકીઓના અડ્ડાઓ ઉડાવ્યા હતા. આ સ્ટ્રાઇક કર્યા બાદ ભારતમાં આ મામલે રાજકીય નિવેદનો શરૂ થયા હતા, જેને લઈ સરકારે સ્ટ્રાઇક કરી હોવાના વિડીયો પણ બહાર પાડ્યા હતા. ત્યારે તે સમયના તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્ટ્રાઇક ને લઈને રાજકીય પાર્ટીઓએ વધારે પડતો પ્રચાર કર્યો છે. તેમના મતે ભારતીય સેનાએ પોતાનું બદલું લીધું હતું અને તે વાતને લઈ આ રીતે પ્રચાર પ્રસાર થાય તે યોગ્ય વાત નથી. સેનાએ જે પણ પ્રવૃત્તિ કરી હતી તે દેશ માટે હતી અને તેના પર નેતાઓનો આટલો પ્રચાર શરમજનક છે અને તે અંગે તેમને સવાલ કરવો જોઈએ. તો એ કરના જરૂરી થા. અબ લોગ બોલતે હૈ યે પોલિટિસાઇઝ હો ગઈ હૈ. कुछ मुझे भी लगता है कि थोड़ा सा यू नो ओवर हाइप हो गई, थोड़ी पॉलिटिसाइज हो गई. बट फ्रॉम द मिलिट्री पर्सपेक्टिव इट वाज अ वेरी सक्सेसफुल ऑपरेशन और इसको हमें करने की बहुत जरूरत थी और हमने किया उसको. ભારતે જે વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે સમય લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડા ઉત્તરી કમાન્ડના પ્રમુખ હતા. એલઓસી પર થનારી તમામ ઘટનાઓ પર સેના પોતાની પ્રતિક્રિયા આપતી હતી. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન તરફથી સતત થનારી હરકતોનો જવાબ આપતા ભારતે આ સ્ટ્રાઇક કરી હતી. ભારતે આતંકીઓના અડ્ડાનો સફાયો કર્યો હતો. અનેક આતંકીઓને પાકિસ્તાનની સેનાનો સફાયો કર્યો હતો. સેનાના અધિકારીઓના મત પ્રમાણે આ મામલે રાજકારણ થવું યોગ્ય નથી અને આગળ પણ સેનાને જરૂર લાગશે તો તે આવી સર્જિકલ સ્ટ્રાઇક કરતી રહેશે. See, these are individual persons' perceptions, so let's not comment on them. Each one has his own perception on how things should be done. He was one of the main persons who was involved in the conduct of those operations, so I respect his words very much. અમામલે આર્મી ચીફે આડકતરી રીતે હુડ્ડાની વાતને સમર્થન આપ્યું અને તેમના મતે તેમણે પાકિસ્તાનને સબક શીખવવાના હેતુથી આ સ્ટ્રાઇક કરી હતી અને આ મામલે રાજકારણ થાય તે યોગ્ય વાત નથી તેમ સ્પષ્ટ કહ્યું હતું. અને આ મામલે વિપક્ષોએ ફરીવાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને સ્ટ્રાઇકને લઈ તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો અને ભાજપ સરકાર પર વાર કર્યા હતા. સરકારે અપની અપને કો ક્રેડિટ લેને કી જો કોશિશ કર રહી હે ઠીક નહીં. એસા હમ પાર્લામેન્ટ મે બાર બાર કા ફિર ભી વો છોડતે નહીં, ફિર ભી વો ઉસકો પોલિટિક્સ બનાતે હૈ. અબ ખુલા હો ગયા જો લોગ યાને જો જનરલ ઉસમે ઇન્વોલ્વ થે वो खुद ही कह रहे हैं कि ये करना अच्छा नहीं, तो इससे ही समझे कि जो बातें हम पहले रख रहे थे वो ठीक थे. ये जो बयान है किसी राजनीतिज्ञ का होता, पॉलिटिशियन का होता, शासदान का होता तो इस पे बहस कुछ और होती, लेकिन एक जनरल ने कहा है जो एक्सपीरियंस जनरल है और डील कर रहा है डिफेंस ऑफ इंडिया इन द नॉर्दर्न लाइन विजावी जम्मू एंड कश्मीर and for Pakistan and other countries. Therefore, this deserves some further investigation, consideration by the people who are involved with the defense of this country. તો પૂર્વ સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગે સપ્ટેમ્બર 2015 માં જ ભારતીય સેનાને સ્ટ્રાઇક માટે તૈયાર રહેવાનો આદેશ કર્યો. આ નિવેદન તેમણે ચંદીગઢના એક કાર્યક્રમમાં આપ્યું હતું અને આ કાર્યક્રમમાં અનેક સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષે મોદી પર પ્રહાર કર્યા હતા. તો જનરલ હુડ્ડાના વખાણ કરતા રાહુલે કહ્યું કે તમે એક સાચા સૈનિકની જેમ બોલ્યા છો અને ભારતને તમારા પર ગર્વ છે. એ નિશ્ચિત છે કે મિસ્ટર 36 દેશની સેનાને પોતાની પ્રાઇવેટ સંપત્તિની જેમ ઉપયોગ કરી રહ્યા છે અને તેમને તે વાતની સહેજ પણ શરમ નથી. જોકે હાલ આ મામલે ભાજપ કોંગ્રેસના નેતાએ ફરી એક વખત રાજકારણ શરૂ કર્યું છે. ब्यूरो रिपोर्ट, VTV न्यूज.